આદિવાસી સમાજના નેતા અને ધારાસભ્ય શ્રી ચેતન વસાવા વિરુદ્ધ વન વિભાગના કર્મચારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારે ખોટો કેસ કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપ સાથે બનાસકાંઠા જિલ્લા આદિવાસી જનકલ્યાણ વિકાસ સંગઠન દ્વારા અમીરગઢ મામલતદાર મારફતે મુખ્યમંત્રીશ્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચેતન્ય વસાવા સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં જંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ આખી ઘટના એવી છે કે જંગલ વિભાગે જેમને જમીન માલિકીની સનદ ફોરેસ્ટ રાઇટર એક્ટ અંતર્ગત આપી છે એવા ખેડૂતોની જમીન ઉપર ઉભા કપાસના પાકને જંગલ વિભાગના કર્મચારીઓએ કાપી નાખ્યા હતા વિસ્તારના લોકપ્રિય પ્રતિનિધિ તરીકે ચૈતર વસાવાએ અસરગ્રસ્ત ખેડૂતો અને જંગલ વિભાગના કર્મચારીઓ સાથે બેસાડી સમાધાનનો રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો હતો અને સમાધાન રૂપી રાજી ખુશીથી નક્કી થયું હતું કે જંગલ વિભાગના કર્મચારીઓ સરહદ ચૂક કે અન્ય કોઈ કારણસર ખેડૂતને નુકસાન કર્યું છે તે ભરપાઈ કરી આપે અને સામે ખેડૂત એમની ઉપર કોઈ કાનૂની પગલાં ભરશે નહીં જે બાદ જંગલ વિભાગના કર્મચારીઓએ નુકસાનની સહમતિથી નક્કી થયેલ રકમ ચૂકવી આપી હતી મામલો ત્યાં જ પૂરો થયો હતો એમ માનવામાં આવ્યું હતું પરંતુ પાછળથી જંગલ વિભાગના કર્મચારીઓ કોઈના દબાણથી કે કાવતરાના ભાગરૂપે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે જે રકમ સહમતિથી નુકસાનની ભરપાઈ તરીકે ચૂકવાઈ હતી તેને બળજબરી લેવાયેલી ખંડણી તરીકે ફરિયાદમાં દર્શાવવામાં આવી છે પોલીસે શ્રી ચેતન વસાવા તેમજ તેમની પત્ની અસરગ્રસ્ત ખેડૂતોને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર માંગ કરવામાં આવી રહી છે કે ચેતરે વસાવા વિરુદ્ધ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે પાછી ખેંચવામાં આવે બનાસકાંઠા જિલ્લા આદિવાસી જનકલ્યાણ વિકાસ સંગઠન દ્વારા અમીરગઢ મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને ફરિયાદ પાછી ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં મુખ્યમંત્રી દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધીજી ત્યાં માર્ગે ગુજરાત વ્યાપી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે ખોટી રીતે ફરિયાદ દાખલ કરી છે અને એમના ધર્મપત્ની ઘરે હતા અને ભારત સરકાર આપણે ભારત દેશ એ ભારતની નારીનું સન્માન કરતા આવ્યા છે એવી નારીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને એ અમારે આપણા જોડે માગણી એવી છે આવેદનપત્ર આપણા માધ્યમથી અમે માનનીય મુખ્યમંત્રીને આપશીને મોકલવાનું થાય છે ને સુવિધિત થાય છે એની અંદર અમારે માગણી એવી છે કે જો ચેતરભાઈ વસાવા આપણા ભારતના સર્વ લોકલાડીલા એવા કામ કરતા હતા બંધારણની અંદર શિક્ષણનો હક હોય રોજગારનો હક હોય કે ભાઈચારા ભાવનાનો હક હોય કે નાના નાના પ્રશ્નને લઈને સરકાર સુધી પહોંચતા કર્યા અને નકલી ઓફિસો નકલી ભ્રષ્ટ અધિકારીઓને બહાર પાડ્યા એના ઉપર ખરેખર ચેતરભાઈનું સન્માન થવું જોઈતું હતું એની જગ્યા ચેતરભાઈ ઉપર ખોટો કેસ કરીને અવાજ લોકશાહીનો અવાજ દબાવવામાં આવ્યો છે તો એ અવાજ દબાવવામાં આવે છે એની સાથે અમે સી બધા છીએ ચેતરભાઈ એકલા નથી અમે ઘર ઘર ચેતરભાઈ બચાવે છે ગુજરાતની અંદર ચેતરભાઈ બચાવે છે જો લોકશાહીનો સાચો માણસ હોય લોકશાહીનો પ્રજાનો અવાજ ઉઠાવતો હોય એમને સન્માન થવું જોઈએ અને જે અધિકારી જંગલ ખાતાના ખોટી રીતે એમના પર એફઆઈઆર કરી છે 8 વિરુદ્ધ ફરિયાદ કરી છે અને જે ખોટી ખોટી કલમો દાખલ કરી છે એ રદ કરવામાં આવે કેસ પાછો ખેંચવામાં આવે અને ચેતરભાઈ વસાવા જે સત્તામાં બેઠેલા અમારા જ પ્રતિનિધિ લોકતાંત્રિકનો એક ભાગ કહેવાય એવા સત્તા અધિકારી એવા